નમસ્કાર @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં ભાજપ છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી શાસન કરી રહ્યું છે। આજની પેઢીએ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં બે મોટા પક્ષોને લડતા જોયા, ભાજપ અને કોંગ્રેસ। છેલ્લા 1-1.5 દાયકાથી ગુજરાતમાં ભાજપનું એક હથ્થું શાસન ચાલી રહ્યું છે। આ દરમિયાન કેટલાય નાના નાના પ્રાદેશિક પક્ષોએ પણ પોતાનું જોર બતાવવાની કોશિશ કરી હતી, જેમાં ફક્ત ગણ્યા ગાંઠ્યા પક્ષો જ પોતાનું કાઠું કાઢી શક્યા, જેમાંની એક છે બીટીપી, એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી। જી હા, આજે પણ જ્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાઓ હોય ત્યારે તેની મહત્વની ભૂમિકા રહેતી હોય છે। ત્યારે હવે ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજ બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ હાથ મિલાવ્યા છે ઓવેસી સાથે અને આ નિવેદન આપ્યું છે। બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા અને ધારાસભ્ય છોટુ વસાવાએ પોતે, જી હા, ગુજરાતના રાજકારણમાં અસદ્દીન ઓવેસીની એન્ટ્રી થવા જઈ રહી છે। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIM ના વડા ઓવેસી ગુજરાતના રાજકારણમાં જંપલાવવા તૈયાર થઈ ગયા છે અને આ માટે તેઓ બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને AIMIM વચ્ચે ગઠબંધન કરશે। આ અંગે ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપીના વડા છોટુ વસાવા દ્વારા ટ્વીટ મારફતે માહિતી આપવામાં આવી છે, જેમાં છોટુ વસાવાએ કહ્યું છે કે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવેસી સાથે ગઠબંધન કરી ચૂંટણીઓ લડીશું, તેમની સાથે મળીને આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને હરાવવાના પ્રયાસો કરીશું। સરકાર જ નક્સલવાદી છે, કોઈ અહીંયા નક્સલવાદી કે આતંકવાદી નથી। ઇકો સેન્સિટિવ ઝોન સામે આદિવાસીઓને બચાવવાની બીટીપીની ભૂમિકા રહેશે। જી હા, ખેડૂતો મુદ્દે છોટુ વસાવાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે એક મહિનો થયો કોર્પોરેટ સેક્ટર સરકારને ગાઈડ કરે છે, સરકાર ઉદ્યોગોના હાથનું રમકડું બની ગઈ છે। તમને જણાવી દઈએ કે કોરોનાના કારણે પાછી ઠેલાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ ઉત્તરાયણ બાદ ગુજરાતમાં શરૂ થઈ જશે, જેને લઈને ચૂંટણી પંચે તૈયારી આરંભી દીધી છે। જી હા, રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 6 મહાનગરપાલિકા અને 51 નગરપાલિકાની આવનાર સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। 5 જાન્યુઆરીએ મતદાર યાદીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરાશે અને આખરી મતદાર યાદી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પ્રસિદ્ધ કરવામાં આવશે। જી હા, આગામી 20 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થવાની છે અને એ પહેલા જ સ્થાનિક રાજનીતિમાં ઓવેસીની એન્ટ્રીથી ગરમાઓ આવી ગયો છે। ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી સાથે હવે ઓવેસીની પાર્ટીની પણ એન્ટ્રી થવા જઈ રહી છે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરશે। વિજયને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।